આમોદ શહેરમાં હઝરત ગેબનશા બાવા, હઝરત બાલપીર બાવા તેમજ ગાંડા બાવાના ઉર્સ શરીફની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સદલ શરીફનું જુલુસ દલાલ ફરિયામાં મોહરમ અનવર બાદશાહના ઘરેથી નીકળી આમોદ શહેરમાં ફરી આમોદ શહેરની મધ્યમાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં દરગાહ પર પહોંચ્યું હતું. દરગાહ પર સદલ શરીફની વિધિ પત્યા બાદ તમામ કોમ માટે દુઆઓ કરી સલાતો સલામ પડવામાં આવેલી હતી અને ગેબનશા બાવાની મુંગત પર કરસ રફાઈ ખાનદાનના હિશામ બાવાના માથે ચડાવવામાં આવેલ હતો. બાદશાહ બાપુના બગીચામાં ભરપૂર રોશની કરવામાં આવેલ હતી. જ્યારે ઉર્સ શરીફની ઉજવણી ઘણા વર્ષોથી સીધી બાદશાહ તરફથી ઉજવવામાં આવતી હોવાથી જામનગર, ભાવનગર, જૂનાગઢ, બાવાગોર વગેરે જગ્યાએથી સીધી બાદશાહ જ્ઞાતિના લોકો દ્વારા ભવ્ય ગોમાનું આયોજન કરવામાં આવેલ હતું. 3-3 દિવસ સુધી ચાલતા આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભેગા મળી ઉજવણી કરતા હતા અને 3 દિવસની નયાઝનું વિતરણ કરવામાં આવેલ હતું અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અસ્સલામુ અલયકુમ. આમોદ કી સરજમી પે હઝરત ગેબનશા બાવા, બાલાપી સરકાર, ગાંડેપી સરકાર, બાદશાહ બાવા સરકાર કા ઉર્સ મુબારક મનાયા જાતા હૈ. હર રજબ કી 16 અને 17 કો યે ઉર્સ સભી કોમી ઇખલાસ કે સાથ હિન્દુ મુસલમાન શ્રદ્ધાલુઓ કે સાથ મનાયા જાતા હૈ. ઇસ ઉર્સ મુબારક પર સિદ્ધિ ધમાલ યાની સિદ્ધિ સૂફી ધમાલ કા આયોજન કિયા જાતા હૈ ઓર ન્યાઝ હર 3 દિન કી ન્યાઝ કા આયોજન કિયા જાતા હૈ. તો હર સાલ રજબ કી 16 અને 17 કો સરજમી આમોદ પે હઝરત ગેબનશા બાવા કા ઉર્સ શરીફ મનાયા જાતા હૈ. યે સાલો કી પરંપરા કે તૌર સે યહાં પે સીધી રીતિ રિવાજ કે અનુસાર સંદલ શરીફ ચડાયા જાતા હૈ ઓર ઉર્સ મનાયા જાતા હૈ. અસલામુ અલયકુમ. બાવા ગોર સાહેબ કી જય, ગેબનશા બાવા કી જય, ગાંડે બાવા કી જય.